केळवणी कन्या केळवणी महोत्सव 2022 अंतर्गत समग्र गुजरात में प्रवेश उत्सव उजवामां आव्यो छे। बावड़ा तालुकाना मीठापुर गामनी प्राथमिक शाळामां शाळा प्रवेश उत्सव उजवायो। शाळा प्रवेश उत्सव अने कन्या केळवणी महोत्सव 2022 अंतर्गत समग्र गुजरातमां प्रवेश उत्सव उजवामां आव्यो छे। તેવામાં બાવડા તાલુકાના મીઠાપુર ગામની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાયો હતો। મહેમાનોનું સ્વાગત ભારતીય પરંપરાગત મુજબ સામયું કરીને કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। નાની નાની બાળાઓ દ્વારા મહેમાનોનું સ્વાગત ગીતથી સ્વાગત કરવામાં આવ્યું હતું। મુખ્ય મહેમાન IAS આદ્રા અગ્રવાલના હસ્તે આંગણવાડીના તથા પહેલા ધોરણના બાળકોને વિધિવત રીતે પ્રવેશ આપવામાં આવ્યો હતો અને છેલ્લે વૃક્ષારોપણ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે IAS આદ્રા અગ્રવાલ અને TDO કવિતા મહેશ્વરી, શાળાના આચાર્ય અને શિક્ષણગણ, ડેલિગેટ, ગામના સરપંચ, ઉપસરપંચ, ગામના તલાટી, ગામના આગેવાનો, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટ બાય ગોહિલ સોહેલ કુમાર। ગામના આગેવાનો, વાલીઓ, શિક્ષકો અને વાલા બાળકો, આમ તો આ જ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી હું અલગ અલગ ગામડે આમાં આ જ કાર્યક્રમમાં ભાગ લીધો છે, તો જેટલો ઉત્સાહ અહીંયા અને જેટલી મોટી સંખ્યામાં ગામના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે એટલા મને બીજા છેલ્લા 2 દિવસમાં નથી મળ્યા ગામડાઓમાં લોકોની હાજરી। એનાથી મને ખાતરી થાય છે કે ખરેખર લોકો જાગૃત છે આ ગામના અને બાળકોના શિક્ષણ પ્રત્યે એમને સમજ છે કે આ એક એવો ઉત્સવ છે, એવો સમય છે જ્યાં આવીને બાળકોને પ્રોત્સાહિત કરવા એમની ફરજ સમજે છે, એટલે આટલી મોટી સંખ્યામાં આજે ભેગા થયા છે। જ્યારે આપના વડાપ્રધાનશ્રીએ, જે ત્યારે અહીંયાના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી હતા, આ કાર્યક્રમની શરૂઆત કરી તો એનું એક ધ્યેય એ પણ હતું આ કાર્યક્રમ પાછળ કે ગામના આગેવાનો ફક્ત જે છે બાળકના વાલીઓ નહીં પણ આખા ગામ આ કાર્યમાં જોડાય અને શિક્ષણ પ્રત્યે ચેતના આવે લોકોમાં, અને એનું અસર એ થયું છે કે હવે આપણું એનરોલમેન્ટ રેશિયો તો 100% છે જ અને ડ્રોપઆઉટ રેશિયો પણ આપણું ખૂબ જ ઘટી ગયું છે, પરંતુ હવે આપણે થોડું ઓર ભાર મૂકવાની જરૂર છે ગુણવત્તા ઉપર, શિક્ષણની ગુણવત્તા ઉપર। બાળકો આવી તો જાય છે પરંતુ હવે મોટી જવાબદારી શિક્ષકોની બને છે કે એ જે શિક્ષણ બાળકોને મળે છે ક્વોલિટીવાળું હોય, આગળ જઈને તો પણ એ તો જ એ જે છે વિભિન્ન ક્ષેત્રોમાં આગળ પ્રગતિ કરી શકશે, અને ક્વોલિટી શિક્ષણ થાય એના માટે શિક્ષકોની જવાબદારી તો ખરી જ। હું સાથે સાથે આજે જો આટલી મોટી સંખ્યામાં અહીંયા સ્ટેજ ઉપર બી એટલા બધા મહાનુભાવો આગેવાનો બેઠા છે, જો આપ લોકો અવારનવાર શાળાની મુલાકાત લેશો અને શિક્ષકો સાથે પણ એમની કોઈ મુશ્કેલી હોય એ વિશે વાતચીત કરશો તો એમને પ્રોત્સાહન પણ મળશે ને એમને એમ પણ થશે કે હા કોઈ જોવાવાળું છે, શિક્ષકોની ગેરહાજરી હશે તો એ પણ ધ્યાને આપશે, કોઈ શિક્ષક સારો ભણાવતો હશે એ પણ આપના ધ્યાને આપશે, તો આપ એમને પ્રોત્સાહિત કરશો તો એ ઓર સારી મહેનત કરશે। ટૂંકમાં હું એ કહેવા માગું છું, જો ગામના લોકો શાળામાં શું ગતિવિધિ ચાલે છે એમાં રસ લેશે તો ઘણું બધું સુધાર આવશે ક્વોલિટીમાં, અને એવી જ રીતે આંગણવાડીની પણ મુલાકાત લેવામાં આવે તો એ પણ આપણે એવું નથી કે આંગણવાડીમાં ફક્ત બાળક આવે અને કંઈ એમને જમવાનું મળે, ખાય અને જતા રહે, આંગણવાડીમાં પણ ઘણી બધી પ્રવૃત્તિઓ થવી જોઈએ, કારણ કે 5 વર્ષ સુધી બાળકનો જે છે મોટાભાગનો વિકાસ થઈ જતો હોય છે અને આગળ જઈને એમનું કેવી પર્સનાલિટી હશે એ 1 થી 5 વર્ષનું બાળક થાય ત્યાં સુધી મોટાભાગે નક્કી થઈ જતું હોય છે। એટલે આ તબક્કે મને ખાતરી છે કે ગામના બધા આગેવાનો શાળાની ગતિવિધિઓમાં રસ લેશે અને વાલીઓ પણ ભલે પોતે ભલેના ના હોય પરંતુ બાળકને ભલે 15-20 મિનિટ સાંજે જ્યારે પણ ઘરકામથી કામ મળે કે એમના પોતાના કામથી કામ ટાઈમ મળે એમને, તો બાળકને પૂછે કે શું ચાલી રહ્યું છે સ્કૂલમાં, એનાથી બાળકને પણ પ્રોત્સાહન મળશે અને એમનું ભણતર ઉપર એમના શિક્ષણ ઉપર વધારે ધ્યાન આપશે। અને જેમ ભાઈશ્રીએ પણ કીધું
कि कन्या खास करीने कन्या केलवणी महोत्सव એમનું નામ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આખું. એટલે આ વિસ્તારમાં હું ગઈકાલે પણ આંકડા જોતી હતી, થોડું મહિલા સાક્ષરતા દર ઓછી છે, કદાચ 2011ના આંકડા હોય, આજે તો પરિસ્થિતિ વધારે સારી હશે. તો એના ઉપર, કારણ કે આપણે જ્યારે દીકરીને પરણાવી બી દઈએ તો એમનું આખું કુટુંબ જો શિક્ષિત સ્ત્રી હશે તો એમના બાળકોનું ઉછેર એ જે રીતે કરશે, એ તમે એક અભણ સ્ત્રી હોય કે એક શિક્ષિત સ્ત્રી હોય, તો બંનેના જે બાળકોનો ઉછેર કરવાનો રીત હશે એ જુદી હશે, અને ખૂબ જ ઘરના વાતાવરણમાં ફેર હશે જો એક દીકરીને તમે શિક્ષિત કરશો. તો એ જ અપેક્ષા સાથે આજનું આ મારું વક્તવ્ય પૂરું કરું છું. આમ તો મને, હું ફરી પાછા કહું છું, ખૂબ જ આનંદ થયો આટલી મોટી સંખ્યા જોઈને, ને લોકો આમ એવી જ રીતે શાળાના કાર્યક્રમોમાં રસ લેતા રહેશે એવી અપેક્ષા છે. ધન્યવાદ.